શ્રી નર નારાયણ દેવ યુવક મંડળ પીયાવા માંડવી દ્વારા લખપત તાલુકાના ગામડાઓમાં દાતાઓના સહયોગથી ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો. લખપત તાલુકાના દુર્ગમ વિસ્તાર કહેવાય છે. ઘડુલી, ધાણીસી, દયાપર, કોરાગામ, સુભાષપર, દોલતપર, ફાટક વગેરે ગામોમાં ગાયો માટે લીલો ઘાસચારો શ્રી નર નારાયણ દેવ યુવક મંડળ પીયાવા માંડવીના માધ્યમથી દાતા શ્રી રામજીભાઈ લાલજીવે કર્યા. સહજાનંદ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા તેમજ અન્ય દાતાશ્રી મારફતે 329 મણ ઘાસચારાનું નિરણ આપવામાં આવેલ છે, જે એકાંતરે ગાયો માટે આપવામાં આવશે, જેમાં સ્થાનિક ઘાસચારોના ટ્રાન્સપોર્ટિંગ ભાડામાં સ્થાનિક શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ તરફથી તેમજ દયાપર ગામના સરપંચ શ્રી ભવાનભાઈ ડી પટેલ, ઉપસરપંચ ઓરસભાઈ નોતિયાર, પુનિતભાઈ ગોસ્વામી તેમજ ઘડુલી સરપંચ પુનિતભાઈ રૂદાણી, ઉપસરપંચ આઈભાઈ પુરોહિત વગેરે યુવક મંડળો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સ્ટોરીબાઈ દર્શન સોની, દયાપર, કચ્છ. મારું નામ હસમુખલાલ દીદીભાઈ પટેલ. અહીંયા દયાપર ખાતે પટેલ સમાજના અગ્રણી તરીકે અને દયાપર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અહીંયા જે ભુજ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મહંત સ્વામી શ્રી ધર્મનંદન સ્વામી તેમજ ક્રિયારી સ્વામી વગેરે સંતોની પ્રેરણાથી રણનાણ યુવક મંડળ પીયાવા માંડવી દાતા શ્રી રામજીભાઈ વેકરિયા તેમજ અન્ય દાતાશ્રીના મારફતે આવા લખપત તાલુકાના દુર્ગમ વિસ્તારમાં બિચારા જ્યાં કોઈ દાતા નથી, જ્યાં મહાજન નથી, એવા ગામોની અંદર આ દાતાશ્રી દ્વારા પીયાવા માંડવી છે લીલો ઘાસચારો મોકલાવી અને જે ગાયોને ગૌ માતાને ખરેખર આવા દુષ્કાળ વર્ષની અંદર જે નિરણ નાખે છે એ દાતાશ્રીનો આભાર માનીએ છીએ. તેમજ ગઈકાલે ગડુલી તેમજ ધારેસી તેમજ આજે દયાપર, કોરા, સુભાષપર, બેટિયારી ફાટક વગેરે ગામોની અંદર ગઈકાલે 161 મણ ને આજે 168 મણ જે ઘાસચારાનું નિરણ કરવામાં આવ્યું છે. એવી જ રીતે એકાંતરે દાતાશ્રીઓના મારફતે આવા દુર્ગમ વિસ્તારની અંદર જ્યાં જ્યાં ગૌ માતાને જે ભૂખમરાની જે હાલત જે છે એવી ગાયોને જે કોઈ ધણી નથી એવી ગાયોને આ નિરણ પહોંચાડવું એ સ્થાનિક અમારી જે દયાપરની જે ટીમ છે એની અંદર પાટીદાર યુવક મંડળ, જે જીવદયા મંડળ તેનામાં જે પુનિતભાઈ ગોરસ્વામી જે છે તેમજ અન્ય એમની પણ ટીમ આ ગાયોને ઘાસચારા માટે ને ગાયોના મોં સુધી ઘાસ પહોંચે એના માટે સૌ કાર્યબદ્ધ છે ને કટિબદ્ધ છે.